laws. સુરતના રીઢા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ થશે. 50-100 વાર મેમો ફટકાર્યા બાદ પણ આ વાહન ચાલકો ન સુધરતા ટ્રાફિક પોલીસ હવે 12,631 લાયસન્સ રદ કરવા આરટીઓને રિપોર્ટ મોકલશે. આ સાથે 5થી વધુ વાર ટ્રાફિક નિયમ ભંગ કરનાર વાહન ચાલકોને ડેટાબેઝ પણ તૈયાર કરાશે. માં પાર્કિંગ, ઓવર સ્પીડ, રોંગ સાઇડ અને મોબાઈલ પર વાતો કરવા સહિતના ગુના વાહન ચાલકોએ કર્યા છે. વાહન ચાલકો સતત ટ્રાફિક નિયમોનું 80-80 કરી રહ્યા છે. એક બાદ એક 50થી વધુ અને 100થી વધુ ઈ ચલણ આવ્યા બાદ પણ તેઓને કોઈ ફેર ન પડતા આખરે ટ્રાફિક પોલીસ વિભાગે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. સુરત શહેરમાં 5થી વધુ ઈ ચલણ મેળવનાર વાહન ચાલકોની સંખ્યા 15,000થી પણ વધુ છે. આ અંગેની માહિતી સુરત શહેર ટ્રાફિક શાખાના DCP અમિત વાનાણીએ આપી છે. સુરત શહેરમાં અકસ્માતની ઘટના પર બ્રેક લાગે અને સારી રીતે ટ્રાફિક વ્યવસ્થા ઊભી થાય આ માટે ટ્રાફિક વિભાગ દ્વારા ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડેટાબેઝમાં તમામ લોકોના નામ છે જેમને 5થી વધુ વાર ટ્રાફિક વિભાગના નિયમ ભંગ કરવા બદલ ઈ ચલણ મોકલ્યા છે. હવે આ લોકો ઉપર કાર્યવાહી કરવા માટે ટ્રાફિક વિભાગે કમર કસી છે.